આખા વાતાનેરમાં મારી આંખ બોલે છે એટલા પાંચ ગામમાં પૂછ્યા હો અને આ ભૂરા દાદાને તમે ટિકિટ નો આપો એમ નો હાલે નહીં મળે એ નો મળે તો કઈ નહીં આ ભૂરો દાદો છે અપક્ષ લડશે અપક્ષ આ તો જો ફાયરે વિરોય હરકો ગામ માણસ લડતો ન અપક્ષ નો દીકરો થાય તારી પાર્ટી ને ધર મૂર્તિ ઉખાડી નાખું અને એક મહિનો લગન મને ત્યાં કણે ધોળા કરાયા કાગરિયા કરાયા અને હવે એમ કે છે કે ટિકિટ નહી મળે શું કામ નો મળે અને નો મળે ને તો કઈ નહી તમ તારે આ ભૂરો દાદો તોય પાછો નો પડે દુલારામ આ ભાઈ એ આ ભાઈ મૂકો પણ ભૂરો દાદા શું છે આપણી આબરૂ કેટલી છે આબરૂ ની વાત તો જો ભૂરો દાદા તમારી ભાઈ એમ અને ટિકિટ દેવાની ના પાડે છે મારા દીકરા મારા લે સમજો તમને ટિકિટ દેવાની ના પડે હા કા આપડે જીરુ વાઈ દેવી પાછું એ દીકરા જીરુ થાય જીરુ જીરુ હવે ધારાસભ્ય બનશે આ ભૂરો દાદો ધારાસભ્ય હા તે આ એની ટિકિટ ની વાત હતી ભૂરો દાદા એમાં મહેનત ફૂલ કરવી પડે એવું છે એ હું તો મહેનત કરી એ પણ તું કઈક મહેનત કરજે અને હવે આ ઘરના કામ તું મીકી દે બધા ના ના પૂરા દાદા હવે આમ તમે જોવો તમતા આઈ અને જા ઓલો ઢોલ લઈને બજારે બજારે તું કહી દે આખા ગામ ને કહી દઉં હું તમને મારો બેટો હાલ્યો આવાસ કઈ કામ હોય એ માછી એ હું ઉભો છું બસ આ ખાટલા માંથી હેઠો બેસી જા એ ઈમ નહી માછી એ હું ધારાસભ્ય ની ચૂંટણી માં ઉભો છું એ મને સીરે હું જીરું વાવી દે ને એ માસી હવે આ ભૂરો દાદો જીરું નો વાવે અને મારા ખોતીડાએ મને ટિકિટ નો આપી ના અને આમ જો આ ભૂરો દાદો હવે બનશે ધારાસભ્ય અને પછી મોજ કરાવશે તમને એ હવે મરતા મરતા એકાદો મત મને દેતા જજો પોર તો લગભગ રહ્યા કે નો રહ્યા કઈ ખબર નથી અને ઓલો મારો માસીઓ ભાઈ છે ને ડોહલું એ તો નહી માને તમે તો કઈક સમજો જી આ ભૂરા દાદા ને એક મત મળે ને એક મતે તો ભૂરો દાદો આવી જશે અને જોજો અપક્ષ માં લડું છું અને મત દીજો તંબુરામા હા ઓ મારા ભાઈજી તો માની જા આમના કરશે કો કાનો તંબુરો તોડી નાખશે મારા બેટા કોઈ આવતા નથી બધી શેરીમાં કોઈ માણા આમ ઢોલ ને ચાલી પડવા માંડી માણા વિકાવા માંડ્યું મારા કેટલું ફરવું હે ડોહાવ મત દીજો મને મત પછી આમ જો આ ભૂરો દાદો તમને ચાર ધામ ની જાત્રા કરાવશે એમ હા તું મોટો બોલો હને એલા મોટે તો શું આ કાકા અસલ ભૂરો દાદો છે જોઈ લ્યો હા જા તંબુરામાં મત દીજો હા 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 ભાઈ એમ વાહ વાહ હા સર એને દીધો છે આને મત નો દેવા મારા દીકરા મારે હાંભરા મોય તો ખડકી દઈ દીધી આમ તો જો ખડકી ભલે બંધ કરી દીધી પણ અમારા પૂરા દાદા ઉભા હે વાંકાનેર તાલુકામાં વિધાનસભા ની ચૂંટણી લડે હે અપક્ષ માં એટલે એમને વિજય બનાવવાના છે હો એ ભલે ઉભા હોય તેને જા ગીરે દો ગીરે દેન ઉભા રહી જો બગડાટી બોલાવે કે ઉભો નથી રહેતો કે બજારમાં તારા બાપી છે ગામમાં સભ્ય નથી હાલે એમ અને ધારાસભ્ય નું ફોર્મ ભર્યું એટલે ખજુરિયા એ તો મને ખબર છે ભલામણા નથી હાલે એવું પણ મારે થોડી એમ કેવાય તું ભૂરા દાદા નહીં આવી એ હાથું ગમે એમ કરીને આવે એને જીતાડો જોશે ને ખજુરિયા હું એને માણા હું પણ કાયમ આખી જિંદગી નું માણા નો રેવાય તો શું કરું જો કઈ કટકી હેરવી લે ભાઈ એમ કટકી નથી દેવું તને વાતું આવડે હું બેઠો છું તું મારી બુદ્ધિ હાલ એટલે બોલ એમ હા પણ ભાગ લાગે ભાગ દઉં તમ તારી કે હા તારે જઈને કહેજો ગામમાં આટલા માણા ભેગા કરીને આટલા કીધું આખું ગામ તમારી કોઈ છે આવું જ કહેવાનું પણ ભૂરા દાદા કઈ જમણવાર ને આ ફેરવું ગોઠવું અહીંયા ક્યાં આપણે કોઈ ખબર આવું એટલે વાહ ખજુરિયા વાહ હા માસી પાસે જઈને આવ્યો તોય ઓલો મારો માહો નો આવ્યો દુલારામ
બે દાંડી મારી ને માણા માણા શોક માં હમાય નઈ. મને કે શું હે દુલારામ, મેં કીધું મારા ભૂરા દાદા એ અપક્ષ માં ફોર્મ ભર્યું છે ધારાસભ્ય નું. વાહ વાહ વાહ, તા તો બધા આમ થઈ ગયા, આમ ટી ત્યાં થઈ ગયા. ઉપાધિ કરવામાં જે અમે તમારી હારે છીએ ને અમે તમારા સાથ છીએ. ભાઈ ભાઈ, એવું બધું મીડિયા કરવા આપડી આબરૂ તો છે ને. અરે ભૂરા દાદા એની વાત જ આવે છે તમારા આબરૂ. પછી તો ઈ કે બધા શું કે ખબર છે, ભૂરા દાદા ને મળવા જવું. મેં કીધું અત્યારે ભૂરા દાદા નવરા નો હોય. ભૂરા દાદા એમના કાગડિયા બધે પીડ્યા છે. પાલતી થોડીક દેવી પડે ભુરા દાદા. કઈ વાંધો દીકરા, ખર્ચો કેટલો થાય? કઈ ખર્ચો ન થાય, 25,000 જેવું થાય. હા, 25,000 રૂપિયા થાય પેલી પાલતી ના જેટલા જોઈએ ભુરા દાદા. બીજે દેવી પડશે ભુરા દાદા, એ તો છેલ્લા દિવસે દેવી પડે. ચૂંટણી છેલ્લી રાતે હોય બધું પૂરો દીધા. સમજો દુલારામ. હા પૂરો દીધા. હવે તું એટલો બધો હરંગાયો ન થતો. આપણને કોક માણા કે તો જ વસ્તુ દેવાની હોય પાલટી. આ ગુડુ આપણે ન થવાય. સમજો. ભલે ભલે પૂરો દીધા, અહીં કે ને તો જ હું તંદર કહીશ. હા પછી હાલે 25,000 પૂરો દીધા. તાલુકા વિસ્તારમાં ગમે એટલો માણસો ને બધા પેક કરી દીધા. વાહ વાહ દીકરા, હું આવી જઈશ ને પણ. અરે તમે આવી જઈશો, તમે તારી ઉપાધિ કરો. હા ઈ ગણે આમ જો બધા ને કરી બતાવું છે. ક્યાં ભૂરો દાદો અપક્ષ માં લડી શકે? ચાલો પૂરો દાદા, હવે હાલ ધંધે લાગ, ધંધે લાગ દીકરા. આપણે સમય નથી, નવરાય નથી. હાલ દીકરા, હાલ કાકજુરિયા. હા દુલારામ. શું ભલા મણા અને બહુ ધોઈ તો આ દસમી પાલટી હે. હાચી વાત છે હે ભાઈ, બાપના માવુ 12 મહિને હેલી જુઓ. હાલ 10,000 જ છે હો. કા એમ કેમ 10 જ તે 5 મિનિટ લઈ લીધી. વાંધે નહીં, ઓલ પણ કેટલા 25 લીધા, મોર 20 માં કેટલા 46 લીધા. પૈસા ખાતા ગામમાં કોઈ મત નથી દેવું, આ તાલુકામાં કોઈ મત નથી દેવું. ખડકી બારો નો નીકળે પછી એમ. હવે આપડી જવાબદારી જા. બસ બરોબર. તમે કાગડિયા બાગડિયા લઈને તમે જાઓ કા પેલા માણ્યો અહીંયા વાડે સીડું પાડી જાય. વાડ કેવાય આપડી ગામ રહ્યું ને, આપડી વાડ કેવાય. અત્યારે તું અહીંયા ગામ માં રહે અને હું મારા કાગડિયા લઈને હું જાઉ અને મારે જવું પડશે. આવડા આવડા મોટા 5-5 લાખ ના ખર્ચા કરી નાખ્યા છે. ખર્ચો ઘણો કર્યો દાદા, ખર્ચો બહુ કર્યો. ફોર્મ નો ભરી તો દીકરા આપડે આવી નહીં ને. ના ફોર્મ ભરવું પડે. કઈ વાત, કાગળિયા લઈને વહી જજો, હું વહી જાઉં ગામ માં હો. આજા ધ્યાન રાખજે આમતો. એમાં નો કેવું પડે તમને, કોઈ ગામ માં બીજું નું આવી જાય. એ હો કાગળિયા લઈને જાઉં છું. ભરા દીકરો કુતરો. મારા બાપ વિરોધા, મારે આ ચૂંટણી માં ફોર્મ ભરવાનું છે. મને
કાંઈ વાંધો નહીં, આજ ઓઢી નીકળી જાવ છે.